વિદ્યાર્થી મિત્રો નોગસ સ્કૂલ ગ્રુપ એનાસી વિદ્યાલય દ્વારા ઉડાકરસર લક્ષણ મળી સ્વાગત કરું છું. આપણે આજે ઇંગ્લિશ ફ્રેમવર્ક ની અંદર ફન ટાઈમ આપેલો છે પેજ નંબર 59 ઉપર. હવે ત્યાં બધે ધ્યાન આપવાનું છે કે સૂચના પ્રમાણે કરવાનું કીધું છે. 1 થી 10 ના અંક લખો તો આપણને આ રીતના કે 1 થી 10 ના જે અંક છે એ લખતા જવાનું છે. 1 2 3 4 5 6 7 8 9 10. હવે આ રીતના તમારે પણ તમારી બુક જે છે એની અંદર લખવાના છે. 1 થી 10 બોલતા જવાના, સાથે લખતા જવાના. 1 2 3 4 5 6 7 8 9 10. હવે આ રીતના તમારે ત્યાં લખવાના છે. બને ત્યાં સુધી સ્પેલિંગ પણ સાથે બોલતા જવા. 1 છે તો O N E 1 એટલે 1, T W O 2 એટલે 2, પછી T H R W E 3 એટલે 3, F O U R 4 એટલે 4, F I V E 5 એટલે 5, S I S 6 એટલે 6, S E V E N 7 એટલે 7, E I G H T 8 એટલે 8, N I A E 9 એટલે 9, T E N 10 એટલે 10. આ રીતના સાથે સ્પેલિંગ બોલતા જવા. ત્યારબાદ કીધું છે રેખાંકિત અંગ્રેજી અંકોને ઘૂંટી ચિત્ર પૂરા કરો. હવે આપણને અહીંયા આ રીતના ચિત્ર આપેલા છે, તો હવે આપણે સૌપ્રથમ તો આ ત્રપકા જે આપેલા છે એને જોડવાના છે. તમને અહીંયા કયો અંક દેખાય છે જરા સમજી વિચારીને મને કહેશો કોઈ કે આ કયો અંક છે? તો મને તો અહીંયા 2 દેખાય છે, તો મારે ઘૂંટી છોડવાનું. હવે ત્યારબાદ આપણને અહીંયા આપેલો છે ફિશ. હવે એમાં કયું બને છે? ઓકે 3. તો આ રીતના 3 ને પણ આપણે ઘૂંટીશું. થ્રી નું જે ટપકા છે એ પણ આપણે જોડીશું. હવે ત્યારબાદ અહીં કેટ આપેલી છે તે કયો અંક બને છે? 8. હવે આ રીતના તમારે પણ તમને જે ચિત્ર આપેલા છે એના અંક જે આપેલા હોય એને ગૂંટવાના છે વ્યવસ્થિત પડે. અને અહીંયા સાથે તમે સ્પેલિંગ ભૂલતા જાઓ અને લખતા પણ જાઓ. ફોર લાઈન ની બુક જે હોય એની અંદર સ્પેલિંગ લખો, રફ નોટ છે એની અંદર સ્પેલિંગ લખો. કારણ કે હવે બધાને 1 થી 10 ના સ્પેલિંગ તો આવડી જવા જોઈએ. તો આપણે અહીંયા ઉપર અંક આપેલા છે, આપણે સાથે સ્પેલિંગ સાથે એને લખવાના છે નોટબુક ની અંદર. તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી વાત મળીશું. થેન્ક યુ.